अम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवे शर्मणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘણશ્યામ મહારાજની બધા એવાલા ભક્તોને યથથી જય સ્વામિનારાયણ તમે આગળ આવતા મને બહુ પાછું લાગે તમારું આમાં આગળ ખસો ખુરશ્યો આગળ લઈ આવો વાલા ભક્તો ઘણા દિવસથી બ્રહ્મરસ અંદર ઝૂલતા હતા ગુરુજીની વાતો સાંભળતા હતા આજે આપણે ગઢડા અંત્ય પ્રકરણનું ઓગણચાલીસ હું વચના મૃત આવ્યા છે હું વાંચું છું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છ્યાસીના અષાઢ વધી દસમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સર્વ પરમંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી જે ભગવાનની માયા તે કઈ છે કેટલીક વખત એવું થાય ને કેટલીક ઘટનાઓ કેટલાક પ્રસંગો એ ઘણી બધી હિંમત ઘણી વખત તોડી નાખે પણ ભગવાનને મોટાને જ પ્રાર્થના કરવી પડે ને એની હિંમત એ જ આપે ભગવાન સંવત અઢારસો છ્યાસીના અષાઢ વધી દસમીને દિવસ દાદા ખાચરના દરબારમાં લીમડાના દાદા ખાચરના દરબારમાં ઉગમને દ્વારા ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા અને મહારાજે એ સમયે પરમહંસોને સર્વ સત્સંગી આગળ વાર્તા કરી આ અંત્યનું ઓગણચાલીસમું વચનામૃત છે મેં વિચાર્યું તો ગુરુજી અંત્યનું ઓગણચાલીસમું પૂરું કરી પછી આપણે આરતી કરીશું વચનામૃતને પણ શરૂઆતમાં ગુરુજીએ બે ચાર દિવસ કથા કરી નહીં એટલે કથા ખેંચાઈ અને અંત્યનું ઓગણચાલીસમું પાછું અહીંયા જ આવ્યું હશે જેવી મહારાજની મોટા પુરુષોની ઈચ્છા પછી શ્રીજી મહારાજ એવું બોલ્યા કે ભગવાનની માયા તે કઈ છે ભગવાનની માયા કઈ છે માયા એ ભગવાનની શક્તિ છે જીવ માત્રને માયાને તરવાની છે તો એ ભગવાનની માયા કઈ છે એ જ્યાં સુધી ઓળખાય નહીં ત્યાં સુધી એ માયાથી પર થવાય નહીં અને શક્તિ કોની છે મહારાજની માયાથી પર થવું છે એવું આપણો નિર્ધાર છે શક્તિ માયા છે એ ભગવાનની શક્તિ છે તો આપણે કોની સામે લડવા માગીએ છીએ કોની સામે કોની સામે ચાલો માયા સાથે લડવા આપણે માગીએ છીએ માયા શક્તિ કોની છે એટલે સીધી ફાઇટ કોની સાથે થઈ રાજી કોને કરવા છે મહારાજને મહારાજને રાજી કરવા છે અને મહારાજ આરે ફાઇટ કરવી છે ગજબનું છે ને ભગવાનનું રચેલું નહીં તો આજે તમે મારી આરે ફાઇટ કરો અને મને રાજી કરવો એ બે કેવી રીતે બને મારી શક્તિને તમે છીનભિન કરી નાખવા માગો છો અને મને રાજી કરવા માગો છો બે ભેગું કેવી રીતે બને પણ ભગવાન ભગવાનની માયાને તરી શકાય એમ નથી પણ ભગવાન વતે જ ભગવાનની માયાને તરાય આપણે એની અગર હાવ નાના બાળક છીએ પણ માયાને ભગવાન ઓળખાવે છે સાંભળો ભગવાનની માયા તે કઈ છે તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે એ માયાને ટાળવી અને એ માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ જીવ પાસે બુદ્ધિ છે મહારાજ કે અમને બુદ્ધિવાળો ગમે છે અમને બુદ્ધિવાળા ઉપર અતિશય હેત છે કારણ કે ભગવાન સ્વામિનારાયણની વાતોને બુદ્ધિવાળો જ સમજી શકે મહારાજ કે અમે બુદ્ધિવાળા છીએ તો અમને બુદ્ધિવાળા ઉપર હેત થાય છે પણ એ બુદ્ધિમાં દૂષણ બે છે એક અહમ અને બીજું મમત્વ દેહને વિશે અહમ બુદ્ધિ જીવ પ્રાણી માત્રનો દેહ એ અહમમાંથી જન્મ્યો છે આ શરીર છે એનો અર્થ સીધો છે અહમ છે અહમ જો ટળી જાય તો આ શરીર જ ટકે નહીં તો તમને એમ થાય તો અહમ શૂન્ય જે ભગવાનના ભક્તો હોય અહમ શૂન્ય જે મહારાજના મુક્તો હોય અહમ શૂન્ય જે મોટા પુરુષ હોય એના શરીર તો આ પૃથ્વી પર છે પણ એના શરીર દયાએ કરીને છે અહમ બહુ મોટું બંધન છે પણ જીવને લગભગ આ બંધન ઓળખાતું નથી અહમને જીવ મુક્તિ માને છે અહમને અહમનો સ્વાદ જીવને બહુ સારો લાગે છે અહમ વૃત્તિને ટાળવી એ બહુ મોટું કર્તવ્ય છે જીવનું મારી અહમ વૃત્તિ ટળે અને અહમ આવે ક્યારે કે જ્યારે આપણી અંદર કાંઈક સારું હોય ત્યારે જ અહમ આવે કંઈક સારા સદગુણ હોય સેવાનો હોય ભજનનો હોય તપનો હોય કોઈ કાર્ય કરવાનો હોય ત્યારે જ અહમ આવે અને એ અહમને જે ઓળખવું અને એ અહમમાં બંધાવવું નહીં એને વિચક્ષણ પુરુષ કહેવાય એ માયાને તર્યો કહેવાય સંજીવ ભગત એક મહિનાની રજા લઈને ગાડી લઈને પોતાનો ગેસ બાળીને સાધુ આરે ફર્યા એક વ્યક્તિ બે જ દિવસ ગાડી લઈને સાધુ આરે ફર્યો બે જ દિવસ એ મહિનો રજા લઈને ફરે છે પોતાની ગાડી પોતાનો ગેસ ઓલો બે જ દી ફર્યો પણ એના બે દીના સાધુએ એટલા વખાણ કર્યા એટલા કર્યા એટલા કર્યા કે જાણી એક વરસથી સેવા કરતો હોય એટલા કરી દીધા અને ત્યારે સંજીવ ભગત એ જ સભામાં બેઠા હોય એ વાતને સાંભળે પણ હૃદયની અંદર સંકલ્પ ના થાય એક મહિનો કૂટાઈ ગયો વિચાર ક્યાંથી આવે એક મહિનો કૂટાઈ ગયો અમે શું કરીએ અત્યારે એ બે દી ફર્યો એમાં આટલું બધું તો અમે હું અજામત કરીએ છે આવા સંકલ્પો જીવને હૃદયમાંથી થાય છે એને અહમ કહેવાય એને માયા કહેવાય એ બંધનનું કારણ છે જેને મુક્ત તીજ જોઈએ છે એને પોતાના અહંકારને ઓળખવો જ જોઈએ કે હું કઈ જગ્યાએ અહંકારી છું મને કઈ જગ્યાએ અહમ પ્રગટ થાય છે અરે નમવામાં પણ અહમ પ્રગટ થાય બહુ સેવા કરે તો પણ અહમ પ્રગટ થાય બધી જગ્યાએ અહમ પ્રગટ થાય કથા અમે બહુ સારી કરી દીધી હોય પાંચ જીવ આવીને કે ઓહો કથા કથાથી તો મારા આત્મામાં ફેર પડી ગયો તોલાના ઓલાના આત્મામાં ફેર પડી જાય ને અમારા આત્માની અંદર ફેર પડી જાય બોલો કે આજે તો નિરહંકારીપનાની કથા સાંભળીને મારું અહમ આખું ઓગળી ગયું આવે એનું ઓગળે નહીં વધે માયા ઓળખવી અહંકાર એ બહુ મોટી માયા છે જીવને જન્મો જન્મથી એવું છે હું છું ને હું કરું છું હું કરતા છું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતે અહંકારી બનતો નથી કહેતા હું કરું છું એવું માનતો નથી ભગવાન કરે છે ને ભગવાન વતે થાય છે આવું માને છે એને ક્યારેય પણ મારી માયા છે એ લોપી શકતી નથી માયાનું શાસન ત્યારે જ થાય છે કે જ્યારે આપણે એમ માનીએ કે મારાથી થાય છે હું કરું છું હું કરું છું આવું જ્યારે માનીએ ત્યારે ઓટોમેટિક માયા સવાર થાય માટે ભગવાનના ભક્તએ નિત્ય અભ્યાસ કરવો ફક્ત આધ્યાત્મમાં નહીં તમારા ઘરમાં ને વ્યવહારની અંદર પણ ઘણાને તો હું હતો એટલે આટલું મોટું થયું હું હતો એટલે આટલું મોટું ઘર થયું હું હતું એટલે ચાર ગાડીઓ આવી ના અહમને છોડતા શીખીએ આ ભગવાન અંત્યના ઓગણચાલીસમાં વચનો મને તમને જણાવે છે કે હે ભક્તો હે મોક્ષો તમારી અંદર રહેલી માયાને ઓળખો તમને કોઈ ભક્તના વખાન થાય ત્યારે થોડી કંઈ બળતરા થાય છે તમારી સેવાની કદર ના થાય તો તમને હૃદયને વિશે હચમચાટ થાય છે તો હે મોમુક્ષું તમે મોક્ષના માર્ગે ચાલેલા ભગવાન સુધી પહોંચવા માટેનો તમારો નિર્ધાર સાચો નથી એની અંદર કોઈક જગ્યાએ કોવારો છે એને કાઢો એને કાઢશો તો જ પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાશે એ છે એક પ્રકારનો ખાઈ જાય વ્યક્તિને ખાઈ જાય પોલો ભમ કરી નાખે અહમ એવો છે અહમ કેવો છે પેલું મૂસો ફૂંકી ફૂંકી ખાય ઉંદર છે ને એ પગ પગ પગે ફૂંક મારતો મારતો કેટલી ચામડી ખાઈ જાય ખબર પડે નહીં તમને ટાઢું લાગે હવારમાં ખબર પડે ખરો ખાઈ ગયો એમ અહંકાર છે ભગવાનની જે અહમરૂપી માયા છે એ મૂસક જેવી છે ઉંદર જેવી છે ફૂંકી ફૂંકીને ખાઈ જાય ખબર પણ ના પડે જીવને ક્યારે ખાઈ ગઈ હું ટળે હરી ઢોકળા તે ટળાય દાસે રે જે ભગવાનનો દાસ થાય એનાથી હુંકારનો ત્યાગ થાય આ કથા વાર્તા સાંભળવાળા તમામ ભક્તો રોજ રિસર્ચ કરો આપણો આત્મા એક લેબોરેટરી છે નિત્ય પોતાના આત્માનું જે રિસર્ચ કરતો હશે એ જ પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચશે હમણાં જ ગુરુજી ઉપર જ્યાં બેઠક છે ત્યાં બેઠા હરિભક્તો અરે બે દી પહેલાં ગઈકાલ વાત કરતા હતા ગુરુજી કે ભગવાનને પામવું ને એ કાંઈ આમ રમત નથી કે નાના છોકરાની રમત નથી ભગવાનને પામવું એ બહુ એક્યુરેટ થઈને ચાલતો હોય એક પ્લેન એ પ્લેનને કેટલું એક્યુરેટ રીતે ઉપાડવું પડે છે ને પાછું ઉતારવું પડે છે એક ગાડી ચલાવવી હોય તો પણ કેટલું એક્યુરેટ રીતે ગાડીને ચલાવવી પડે છે એક આ કોમ્પ્યુટર ઓપરેટ કરવું હોય તો પણ એને કેટલું એક્યુરેટ રીતે કરવું પડે છે તો મોક્ષના માર્ગની અંદર જો ધ્યાન ન રાખીએ તો આ અહમરૂપી શત્રુ એવો છે કે આપણી ઉપર સવાર થઈ જાય આપણે જો બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારીએ ને તો હું તમે દિવસમાં હજારો વખત અહમના ભોગ બનતા હોઈએ છે અહમના ભોગ કેવો અહંકાર ખબર છે તમને બહુ સામાન્ય હું દ્રષ્ટાંતો એટલે આપું તમને જલ્દી સમજાઈ જાય કારણ કે એવા પ્રસંગો આપણા જીવનમાં બનતા જ હોય માની લો કોઈ કાર્ય કરવું છે અને એ કાર્યની અંદર આપણી દ્રષ્ટિ પહોંચી આપણે કોઈને સલાહ આપી કે અહીં આગળ અત્યારે આમ કરવા જેવું છે માનો આ હોલ છે ને હોલની અંદર અત્યારે છસો માણસ કે સાતસો માણસ એક સાથે આપણને આવવાના છે આપણને ખબર નથી કોઈએ સલાહ આપી કે આની અંદર જો તમે પાસ સિસ્ટમ કરશો તો સારું છે પાસ સિસ્ટમ નહીં કરો તો તમે ડિસ્ટર્બન્સ થશે કોઈએ સલાહ આપી સલાહ જેને આપી કાર્યકર્તાએ એ સલાહને એક્સેપ્ટ ના કરી કોઈ પણ કારણસર ના કરી પછી અવ્યવસ્થા ઊભી થઈ અવ્યવસ્થા ઊભી થઈ ત્યારે જેને સલાહ આપી છે એ શું કહેશે અમે તો કહેતા જ તા પણ એ વ્યવસ્થા કરવામાં મંડી નહીં પડે એ વ્યવસ્થા કરવામાં લાગી નહીં જાય પણ એ ખૂનામાં બેઠા બેઠા અવ્યવસ્થાની વાતો કરશે એ અહમ છે એ શું છે અહમ છે જીવને આવું અહમ બહુ ઓળખવું પડે ઘણા ભક્તોના જીવનમાં જોવા મળે એ ગરીબ ભગત છે નામ નહીં દઉં એને સલાહ આપી હતી એક કાર્ય કરવાની એ કાર્ય કરવાનું ના એનું મંજૂર થયું ના કર્યું એ પ્રમાણે અવ્યવસ્થાઓ થઈ તે ભગત જાતે વ્યવસ્થામાં લાગી ગયા કોઈને પાછું એવું કીધું પણ નહીં કે મેં સંતોને આવી સલાહ આપી હતી તો એ સંતોએ માન્યું નહીં અને એના કારણે આવું થયું મેં કીધું એવું કર્યું હોત તો આવું થાત જ નહીં કાંઈ નહીં કાંઈ નહીં એની ચર્ચા નહીં મહત્ત્વનું એ છે સાચું તો હતું જ ના સ્વીકાર્યું એ હામેવાળાની ભૂલ છે પરંતુ જીવને એમ થાય કે મેં કીધું ના થયું એટલે આવું થયું એ પણ અહમ છે અહમ એટલું સૂક્ષ્મ છે એટલો સૂક્ષ્મ છે એટલો સૂક્ષ્મ છે કે એને ઓળખવા માટે કદાચ સો જન્મ સુધી કોઈ મોટા ભ્રમ સાધુનો મન કર્મ વચ્ચેને સંગ કરે ને ત્યારે જીવ પોતાના અહમને ઓળખી શકે બહુ સૂક્ષ્મ છે અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ એટલે અતિસૂક્ષ્મ કંડારી ગુરુકુલમાં પરિવાર સભા થાય મારા દ્રષ્ટાંતો કરતાં હું તમને પ્રેક્ટિકલ અત્યારના જ આપું કંડારી ગુરુકુલમાં પરિવાર સભા થાય રમણીકભાઈ તમે આવો ને પરિવાર સભામાં ને એક ભગત બહુ નિષ્ઠાવાળા બહુ નિષ્ઠાવાળા ગુરુજીને સાધુ કે ને એવું કરવાવાળા એમાં જાહેરાત એવી થઈ કે ભાઈ મુંબઈવાળા પૂનાવાળા આ બધાને વહેલા જવાનું છે એટલે એમની જમવાની વ્યવસ્થા આ બાજુ અલગ કરી છે એ લોકો ત્યાં જમી લે અને ત્યાં આગળ એક પુરોહિત ભગત આપણા ઓફિસના મહેતાજી એને એવું કહી દીધું એ રસોડાની વ્યવસ્થામાં હું હતો મેં કીધું મુંબઈને પૂનાવાળા સિવાય કોઈ જમવા ના જોઈએ બાકીના બધાને કહેવાનું કામ આવો કારણ કે એ લોકોની ટ્રેન જાય છે એટલે એ લોકોને બેસાડવાના છે એમાં એક ભગત બહુ સારા આપણા જ પરિવારના આજે પણ આપણા પરિવારના છે ને આપણી જ નિષ્ઠાવાળા આ કથા સાંભળશે તેને ખબર પડશે કે મારી સ્વામીએ કથા કરી એ ભગતને એને પણ ટ્રેનમાં આવેલા એ પણ ટ્રેનમાં આવેલા પણ એ બીજા સ્થાનમાંથી આવેલા હવે આ પુરોહિત ભગત કીધું તે કીધું સ્વામીએ કેટલા સ્થાન કીધા છે મુંબઈ પુના એ સિવાય ત્રીજો ના આવે ઓલો કે ભાઈ પણ હું ટ્રેનમાં જ આવ્યો છું એ મને ના ખબર પડે મને તો સ્વામીએ કીધું એ જ ખબર પડે એનું પ્રેક્ટિકલ એને હોવું જોઈએ વાસ્તવમાં જ્ઞાન પણ ના આવ્યું જ્ઞાન એ ઉભા રહ્યા તો ઓલા ભગતને ચટકી ચડીને તો ઓફિસ પાસે અમે સંતો બેઠા હતા ત્યાંથી આમ ફળ 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 હાલતા ગયા હવે ભગત ચાલ્યો જતો હોય અને અહમ ચાલ્યો જતો હોય ખબર તો પડે ને ભગત એવું કે કાંઈ કામ છે અને અહમ એવું કે આપણામાંથી કોઈ વાર ભગત બોલે અને કોઈ વાર અહમ બોલે કોઈ વાર સાધુ બોલે અને કોઈ વાર અહમ બોલે ઓળખવો પડે કે અત્યારે મને કોણ વળગ્યું છે અને અહંકાર બુદ્ધ જેવો છે અને જબરજસ્ત જંડ જેવો છે આમ તો બહુ જ વળગે પછી પચા વખત વળગે હવે ન્યાથી એ નીકળ્યા એટલે આમ વાવાઝોડું પેલો હરિકેન આવ્યો હોય ને એમ નીકળ્યા મેં જોયું મેં કીધું આમાં કંઈક પ્રોબ્લેમ છે એટલે મેં કીધું ઉભારોન રોને ભગત ક્યાં આવ્યા ના ના મારે જવું છે જવું છે મોડું થાય જ પણ મેં કીધું ક્યાં જવું છે હું મોડું થાય જ તમને તો કે જવા દો ને સ્વામી ઘેર જવું છે મેં કીધું જમાડવાનું તો કે બસ જમી લીધું જમી લીધું પણ એ જે જમી લીધું બોલ્યા ને એમાં પણ શું દેખાતું હતું અહમ અહમ દેખાતું હતું જમી લીધું જમી લીધું પણ મેં કીધું હું જમી લીધું હજુ તો હમણાં તો હજુ અહીં સભા છૂટી થઈ તમે હું જમીન આવતા એટલી વારમાં તો કે મેં લઈ લીધો પરસાદ થોડો લઈ લીધો એટલે મેં કીધું કંઈક પ્રોબ્લેમ છે પાછા અમે ઓળખતા હોય ને ભેગા રહે તો તમે અમને ઓળખો અમે તમને ઓળખીએ બધા ઓળખી જાય બીજાને ભેગા રહીએ એટલે એટલે મેં કીધું ભગત સાચું કહો હું છે હજુ તમે જમ્યા નથી મન કે હું અહીં ખાવા આવું છું સ્વામી મેં કીધું ના કોણ કે ખાવા આવો છે હવે જો એને એ પણ જ્ઞાનના રહ્યું કે સ્વામી છે અત્યારે સાધુ છે એની આગળ મારે શું રજૂઆત કરવી એ જ્ઞાનના રહ્યું કારણ કે વળગ્યો તો કોણ અહમ હું ખાવા આવું છું કે મેં કીધું ના તમે ક્યાં ખાવા આવો ભગત કથા વાર્તા સાંભળવા આવો છો પરિવાર સભામાં તો તમે કથા વાર્તા આમાં તો આપણા નિષ્ઠાવાળાને હેતવાળા જ આવે ગુરુજીના તો કે મને કે ઓલો ભગત કે તમે ઊભો રાખ્યો છે મને ત્યાં જમવા ના દીધો અને મને કહેતો મેં કીધું સારું આપણે ઘેર જઈને જમશું કે પછી મેં કીધું એવું ના હોય હાલો હું તમને જમા ના 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 હવે હું જાઉં છું મેં પચીસ વખત આજીજી કરી તોય તૈયાર ના થયા આખરે હું તમને હાથ જોડીને કહું છું તમારે જમીન જવાનું છે ત્યારે માંડ માંડ વળી મેં એનું કાંડું આમ ઝાલી રાખ્યું ને ત્યારે દાદર ચડ્યા ત્યારે ઓલો થોડો ઉતર્યો થોડોક જ ઉતર્યો હા તોય એ ગયો તોય અને પછી લઈ ગયો પછી જ્યાં બધા જમતા હતા મુંબઈવાળા મેં કીધું ભગત અહીં જમાડ દો અને એટલે પછી પેલા ભગત હતા ને પૂરો ભગત એને મેં કીધું તમને વિવેક છે કે નહીં આવો ભગત હોય અને અહીંયા આગળ કોઈ મને બધું જમવા આવે છે આ તો કે મેં એટલે નહીં પણ મેં એટલે કીધું કે સ્વામી અહીંયા આગળ તમે આવું કીધું એટલે મેં આમ કર્યું ખોટું કોણ બેમાંથી બેમાંથી કોણ ખોટું છે કોઈ ખોટું છે બે માંથી કોણ ખોટું એક એ સાધુએ કીધું એવું જ કર્યું બરાબર છે અને એકે એવું ના વિચાર્યું કે ભાઈ સ્વામીએ કીધું છે મારે સ્વામી પાસે જઈને કહેવું જોઈએ સ્વામી આવું છે મારી તો મારી વ્યવસ્થા કર દો તો સ્વામી જઈને સ્વામી ફોન કરી દે કે ભાઈ આ ભગતને આટલી વ્યવસ્થા કર દો આટલું જ કરવાનું હતું ને ઓલાને એટલું સમજવાનું હતું કે આવો ભગત હોય એ કાંઈ ખોટો તો આવે નહીં તો એની માટે આપણે આ કરવું એને એની પાસે એ વિવેકનો અભાવ આની પાસે એ વિવેકનો અભાવ કે સાધુએ કીધું છે પછી મેં બેને દંડવટ કરાયા સમજ્યા ને બે મેં કીધું દંડવટ કરો માફી માગો પગે લાગો પગે લાગ્યા માફી માગી ભેટ્યા પછી મેં બેન બેહાડ્યા પછી મેં કીધું જો તમારે આટલી સમજણ રાખવાની હતી કે એ જે જગ્યાએથી આવ્યા છે એ કેટલી મોટી પોસ્ટ પર છે શું કરે છે એનું શું કાર્ય છે પુરોહિત ભગતને મેં કીધું તમારે આ વિવેક રાખવાનો હતો અને મેં કીધું તમે આટલા ભણેલા ગણેલા એને એ વિવેક રાખવાનો હતો કે આને કેટલી નિષ્ઠા છે સ્વામીએ કીધું કે બે જ ગામ એટલે બે જ ત્રીજું નહીં આને વચનમાં કેટલું બધી દ્રઢતા છે તમારે એ ગુણ લેવાનો હતો અને તમારે આ ગુણ લેવાનો હતો ગાવા ભગત એમને એમ ના આવે બસ બેન સમજાયું કે ના વાત સાચી પણ ક્યારે પેલો જંડ ઉતર્યો ત્યારે ક્યારે ઓલો ઉતર્યો ત્યારે એ તો ઉતર્યો એ તો રોજ ગુરુજીના ખોડામાં મોટા થયેલા એટલે આમ તરત આપણી વાત આમ તરત પચીને ઉતર્યો નહીં તો ના ઉતરે તો એ છોડીને ગયો તે ગયો એવા કેટલાયને વળગ્યો તે હજુ આ જુદી ઉતર્યો નથી બોલો આ જુદી ઉતર્યો નથી હવે લાકડામાં જાય તેથી ઉતરશે માટે ભગવાનની માયા અહંકાર છે એને ઓળખવી એમાં ક્યાંય બંધન ના થાય બહુ જ ધ્યાન રાખવાનું બહુ સજાગ રહેવું પડે ગ્રહસને પણ પડે અમારે ત્યાગીને પણ રહેવું પડે મારે તમારે બેયને રહેવાનું છે ભગવાનની માયા બહુ જ વિચિત્ર છે એટલે તો ભગવાનના જે જે મોટા મોટા સંતો ભક્તો થયા ને બહુ નિરહંકારી હતા સમજ્યા ને એકદમ અહંકાર વિનાના હતા એને અહમ હતું જ નહીં એ જ બહુ મોટા થયા હમણાં મેં એના કીધું કે અમે શિકાગો ગયા હતા અને શિકાગો જઈને શિકાગો નહીં પણ શિકાગોવાળા કહેશે અહીં આવ્યા તો અમને તો કીધું નહીં ક્યાં આવ્યા હતા એટલે શિકાગો નહોતા ગયા પણ સેન્ટ લુઈસ ગયા હતા ત્યાંથી બાજુનંદર ટાઉન છે ત્યાં ગયા હતા તો ન્યા ગયા પાછા વળ્યા તો અમારા જોડા ગુરુજીએ ઉપાડ્યા કેમ નીલકંઠ સ્વામી આપણે કેવી સેવા આપી બોલો પેલું પેલા મૂક્યું હોય ને સિક્યુરિટીની અંદર ત્યાંથી ગુરુજીએ બધાના જોડા ઉપાડીને એઠા મૂક્યા કારણ કે એ પહેલાં જતા રહ્યા અને વચ્ચે બીજા બધા આવી ગયા હવે જવું જોઈએ અજીત ભગતને તો એને કંઈ એવી ખબર પડી નહીં તો ગુરુજી પહેલાં ગયા ગુરુજી પહેલાં જાય એટલે ઊભા ના રે પાછા બે હાથ આમ પાછળ રાખીને કે ચેલા આવે ત્યારે મારી બેગો લે અને પછી ચંપલ ઉતારે અને પછી બધું મૂકે ને પછી હું ચંપલ પહેરું મોટા પુરુષને મોટા પુરુષને ઓળખવા માટે ગાદી તકે બેઠા હોય એમ નથી ઓળખાતા મોટા પુરુષને ઓળખવા માટે એની ભેગા રાત ને દિવસ સૂક્ષ્મ દ્રષ્ટિથી જ્યારે જીવ જોઈએ ને ત્યારે ઓળખાય કે આ કેવડા મોટા છે નહીં તો હું ખબર પડે ગાદી તકે બેહી ગયા હોય કે આવા ઊંચા સોફાએ એ બેહી જાય કે કોઈ જગ્યાની ઊંચી સવારી મોટા ફ્લોટોમાં કાઢી હોય એમ મોટા સાધુ ઓળખાતા નથી મોટાને ઓળખવા માટે બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી એના જીવનના દર્શન કરવા પડે છે અને એનું મનન કર્યા કરવું પડે મનન કર્યા કરવું પડે એનું ચિંતવન કર્યા કરવું પડે એ ગુરુજીએ ચંપલ ઉતાર્યા ને એમાં ગુરુ અમને તો બહુ દુઃખ થયું પણ ગુરુજીને એવું નહીં થયું હોય કે આ કેવા અવિવેકી છે કે આને ચંપલ ખરેખર આ ચેલાઓએ ઉતારવા જોઈએ મારે ઉતારવા પડે હું તમને જોયા વિના અત્યાર કહી દઉં કે ગુરુજી રોજે રોજના પ્રસંગો ક્યારેક ક્યારેક કોઈને લખતા હોય અને ગુરુજી એ પ્રસંગને લખ્યો હશે ને તો મહિમાથી લખેલો હશે મહિમાથી લખ્યો હશે ગુરુજી બાથરૂમમાં જાય ને તો બાથરૂમે જો સંતોના અમારા ગંદા કરેલા ગંદા કરેલા લાલ થઈ ગયા હોય કાંઈક પડ્યું હોય તો એ જાતે સાફ કરીને બહાર નીકળે અને પછી તમે પાંચ છ દિવસ પછી એમની જીવન ડાયરીમાં ક્યાંક વાંચો ને તો કે મારા મોટા અહો ભાગ્ય કે મને સાધુની સેવા મળી આવું લખેલું હોય આ અહમ શૂન્ય અને આપણે સારું કાંઈ નહીં થોડું ઘણું કંઈક થોડું પાંચ જીવ સારું કે થોડી ઘણી સેવા કરીએ થોડું ઘણું કંઈક દાન કરીએ થોડો ધર્માદો કરીએ થોડું આયોજન કરીએ અને એની અંદર આપણને તો કેટલા પ્રકારના ઠૂઠા નીકળી જાય તમે વિચારો એની પાછળનું કારણ એક છે માયા ભગવાનની માયા સતત પકડવા આવે છે સતત પકડવા આવે છે માયા એ એટલી બધી સજાગ છે આપણે જેટલા ગાફલ છીએ એનાથી કરોડો ગણી ભગવાનની માયા સજાગ છે એને હંમેશને માટે એમ છે કે આને માર નથી છોડો આને માર નથી છોડો આને માર નથી છોડો અંતદ્રષ્ટિવાળો ભક્તો એને સમજાય દેખાય કેવું થાય સંજીવ હોય આટલું બધું નિર્માણી રહીએ અને આટલા દાસતો ભાવવાળા રહીએ તોય એકાંતમાં બેઠા હોય ક્યારેક પકડી લે ને એવું છે બહુ જ અઘરી છે પકડાઈ છે ને એ ભગવાનની મોટાની કૃપા ખબર તો પડે કે આરું આ ઠોઠું આવ્યું ખરું કૌશિલ ભગત એવું થાય બહુ સરસ ગાતા હોઈએ ને બહુ સરસ બધું કરતા થઈએ ને પછી ના આવવું એ ભગવાનની માયામાં ક્યારે ના લેવાવાય એક જ ઉપાય છે એનો ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં કીધું કે જ્યારે આપણને એમ લાગે ને કે મારામાં બહુ માલ છે મારામાં બહુ માલ છે ત્યારે એટલું વિચાર કરવો હું ત્યાગી હોઉં તો મારે એવો વિચાર કરો કે સ્વરૂપાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગુરુજી જેવા પુરુષ એમાં જે છે એમાંનું મારામાં કેટલું તમારે ગ્રહસ્થ એવું વિચારવું પર્વતભાઈ દાદા ખાચર ઝીણાભાઈ આજના એવા મોટા મોટા ભક્તો હોય એને વિશે જેટલું છે એવું મારામાં કેટલું અને બાઈઓએ એવું વિચારવું લાડુબા જીવ બા આવા જે મોટા મોટા ભગવાનના ભક્તો થયા આ જ એવા ભગવાનના ભક્તો હોય કે જેને પક્ષ માટે સંસારના ત્યાગ કર્યા હોય એવા જે ભગવાનના ભક્તો હોય એવા ભગવાનના ભક્તો હોય સ્ત્રી ભક્તો કે રાતને દિવસ જોયા વિના ભગવાનને સાધુની મંદિરની સેવાઓ કરતા હોય એવા જે હોય અહમ શૂન્ય થઈને પાછા સેવા કરતા હોય એવા હોય જોવા કે એમાંનું મારામાં કેટલું બસ તરત જીરો થઈ જવાય જીરો થવા માટે મહેનત ના કરવી પડે તરત જ જીરો થઈ જવાય વાર જ ના લાગે આ સત્સંગની મોટામાં મોટી સાધના છે પોતાની જાતને જીરો કરીને રાખવી સૌથી મોટી સાધના બહુ મોટી સાધના છે પોતાની જાતને ઝીરો કરીને સદાઈને માટે અનુભવવી એક સાધના છે એ થોડી વાતમાં નથી થતું બહુ મોટી વાત છે બહુ વિચારને પામ્યો હોય બહુ વિચારને પામ્યો હોય ત્યારે પોતાની જાતને શૂન્ય ભાવને પમાડી શકે છે અને જ્યારે શૂન્ય ભાવને પમાડી શકે ત્યારે પુરુષો તમને વાલો થઈ જાય છે મોટા પુરુષોને વહલો થઈ જાય છે પછી એને કહેવું ના પડે મારી પર રાજી થજો મને વહલો કરજો મને પોતાનો કરીને રાખજો એ તો વહલો થઈ જ જાય એ સ્ત્રી ભક્ત હોય તો ભગવાનને વાલી થઈ જ જાય એ ભગવાનના હૃદયમાં રમતા થઈ જ જાય આજ સુધીનો એક ઇતિહાસ એવો નથી કે જેને અહમ ધર્યું ને ભગવાન એની પર રાજી થયા હોય પણ નિરહંકારી થયા હોય એની ઉપર ભગવાન રાજી થયા હોય પ્રથમનું છપ્પનમું વચના મહારાજ કે જ્યારે ભગવાનના ભક્તના હૃદયમાં કાંઈક અહમ આવતું હશે ત્યારે ભગવાનની મૂર્તિ છે એની નજર કરડી જનાતી હશે અને જ્યારે પણ વર્તાતું હશે ત્યારે ભગવાનનો મુખારવિંદ હસતું દેખાશે બોલો આવું થવાનું છે મળદા થવાનું છે કેવા થવાનું છે મળદા મિસરની અંદર એક મહાત્મા થઈ ગયા એક મોટા સંત હતા તે સંતને કોઈ પૂછ્યું એને એવું પૂછ્યું કે મુક્તિનો માર્ગ કયો મુક્તિ કેવી રીતે થાય ત્યારે ઓલા સંત કે સ્મશાન છે તમારે અહીંયા આગળ આટલામાં સ્મશાન તો કે આ હાલો કે ત્યાં ગયા ત્યાં જઈને કે આ બધા મળદાઓ દાટવાની પદ્ધતિ એટલે આમ પેલા ડાટેલા કબરો હતી બધી એટલે સંત કે હું અહીં બેઠો છું તું આ એક 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 આ મળદાઓ ડાટ્યા છે ને ત્યાં જઈને મોટી મોટી ગાળો દે ગાળો બોલતા આવડે જ કે તને બોલો કે આ મોટી મોટી ગાળો દે કે એક એક કબરે જઈને ઓલા એ બહુ ગાળો દીધી બહુ ગાળો દીધી બહુ ગાળો દીધી હવારથી સુધી ગાળો જ બોલાવડાય એની પાસે હાજે આવ્યો સંતને કે મુક્તિનો માર્ગ પૂછ્યો ને આ તમે મને ક્યાં ધંધે લગાડ્યો કે સંત કે હજુ કાલ ખબર પડશે આજ નહીં આજ તો હાં પડી ગયા હવે બીજે દિવસ કે આવે એક કામ કર એક એક મળદા પાસે જઈને એની સ્તુતિ કર એક એક મળદા પાસે જઈને સ્તુતિ કર બધી જગ્યાએ સ્તુતિ કરી આખો દિવસ નીકળ્યો ઓલા સંતને કે ભાઈ મને મુક્તિનો માર્ગ બતાવો આ કયા ધંધે ચડાવ્યો સાંભળ તે ગાળો દીધી તો આમાંથી કોઈએ કાંઈ તને કીધું તો કે ના તે એનું સન્માન કર્યું એટલે કે તેની સ્તુતિ કરી તો આમાંથી કોઈએ કાંઈ કીધું કોઈ ઊંચો નીચો થયો તો કે ના બસ જ્યારે કોઈ નિંદા કરે ગાળ દે અથવા તો કોઈ સ્તુતિ કરે એની અસર જ્યારે ના થાય આ મળદા જેવી સ્થિતિ જ્યારે વિચાર વિચારે કરીને એવી સ્થિતિ થાય છે એ સ્થિતિ વિચારે કરીને થાય છે કયો વિચાર કે આ મારું નથી આ મહારાજને અને મોટાનું આપેલું છે એને બતાવવું છે એટલે થાય છે એને ના બતાવવું હોય તો ના થાય એને કરાવવું છે એટલે એ કરે છે એને જો ના કરાવવું હોય તો મારો ફ્યુઝ ખેંચી લે તો મારાથી કાંઈ ના થાય એક સૂત્ર જે રાખીને ચાલે કે મહારાજને મોટા કરે છે એનાથી જ થાય છે નહીં કોઈને કહેવા માટે નહીં પોતાની સમજણને ઉપસાવવા માટે પણ જીવમાં એમ થાય કે આ મહારાજને મોટા કરે છે પથારીમાં હોતો હોય તો એ થાય મહારાજને મોટા કરે છે અહો 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 થયા કરે પછી હા હૃદયમાં અહો અહો થાય હૃદય જેના આમ આમ એકદમ આમ માખણ જેવા કોમળ થાય છે ને અને જે આર્ત થઈ જાય છે ને મહારાજમાં એ એ એ ક્યારે થાય છે કે એને સતત એમ થાય છે તમે જુઓ ગુરુજીનું હૃદય કેવું માખણ જેવું કોમળ માખણ જેવું કોમળ આપણને એની ઉપર હેત એના કરતાં કરોડ એમને આપણી ઉપર હેત બોલો આજે આશીર્વાદ આપવાના બોલી ના શક્યા ગુરુજી વિચારો એ કેટલું કોમળ હૃદય હશે કેટલું કોમળ હૃદય હશે એ હૃદયમાં કેવા તમને નિવાસ કરીને રહેતા હશે કેવી રીતે શું છે એમાં સૌથી મહત્ત્વનું એ છે કેવા મોટા પુરુષો હોય છે શૂન્ય ભાવમાં જીવતા હોય છે મહારાજ કરે છે અને મહારાજથી થાય છે આવું સતત હોય જો ગુરુજીએ કીધું કે મારે ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવીને શોભાયાત્રામાં કાઢવા છે અક્ષય સ્વામીને ત્રણ વખત કીધું ચાર વખત કીધું પણ અક્ષય સ્વામી પાસે ટાઈમ નહોતો સમય બહુ ઓછો હતો આ તો બધા સંતો અને ભક્તોની કેવી મહેનત કે બાર વાગે હાડાબારે ન્યા પ્રોગ્રામ પત્તો હોય ત્યાંથી એ જ સાધુને આવીને પાછું અહીં તૈયાર કરવાનું હોય ના જ કરી શકે સહજ વસ્તુ છે હવે ઠાકોરજીને સ્નાન કરાવવાના સ્નાન કરાવીને પછી અંદર બેસાડવાના ગુરુજીએ કીધું ના બેસાડી શક્યા બે વીકથી હું જોવડાવતો કે શુક્રવારનું વાતાવરણ કેવું છે બે વીકથી બે વીક નહીં ચાર વીકથી અજીત ભગતને ખબર હું વારે વાર મેં કહ્યું જો તો ભાઈ એ મને કે સ્વામી એક વીક પહેલાં એક્યુરેટ આવે ઉત્સવ ચાલુ થતાં પહેલાં એક વીક પહેલાં જઈને આવ્યું તો કે શનિવાર છે શુક્રવાર નથી મગ હાસ જગનાયા ત્યાં પાછો બુધવાર મંગળવાર દેખાડ્યું તો કે નથી અને શુક્રવાર કાળી વાદળી ક્યાંથી આવી પડીને ગયું પણ ગુરુ એવું કીધું કે જો મેં કીધું ને એટલે થયું ને એવું બોલે એક વખત પણ એવું બોલે મેં કીધું એટલે થયું ને એવું ના બોલે એવું બોલ્યા પણ ના હોય એવું સમજ્યા પણ ના હોય એટલે જ એ મોટા હોય એટલે જ મોટા હોય મોટાના વચનને ભગવાનને સત્ય કરવું પડે છે મોટાનું વચન હોય ને એ ભગવાનને સત્ય કરવું પડે છે એ તો બોલ્યા પછી તો ભગવાન કરે પણ એની પાછળનું કારણ એક છે અહમ શૂન્ય આપણે આપણી જાતને અહમ શૂન્ય બનાવવાની છે અહમ શૂન્ય ગમે એટલા સદ્ગુણોનો આવિર્ભાવ આપણી અંદર થાય ગમે એવા આપણે પાકા ભગત થઈએ ગમે એવા ધ્યાની થઈએ ગમે એવા ભજની થઈએ ગમે એવા સેવાભાવી થઈએ ગમે એટલા શક્તિશાળી થઈએ પણ ભગવાનની અહમરૂપી માયામાં આપણે આવવું નથી બહુ પાકો નિર્ધાર કરવો બહુ સારા સારા મુમુક્ષું ધ્યાન ન રાખે તો અહમરૂપી માયાના દોરડે બંધાય છે એવી એવી લોઢાની બેરખ છે કે મોટા પુરુષ પણ તોડવા માગે તો નથી તૂટતી જ્યારે એ બેરખમાં એકવાર ફસાઈ ગયો શરૂઆત હોય તો કદાચ નીકળી જાય પણ જબરજસ્ત જો મૂળિયા અંદર ઘાલી ગયો તો પછી એ અહમરૂપી એ હાંકડને તોડવા કોઈ સમર્થ નથી કારણ કે એને મોટા પુરુષથી જ દૂર લઈ જાય હરખા પટેલને કીધું ભાઈ પગ ધોઈને આવો મોદી બગડે જ ઠાકોરજીનો તો પગ ધોવા ગયો હાંકડ ખેંચી ગઈ જો આવ્યો જ નહીં પાછો આવ્યો જ નહીં પણ જો એની પાસે એમ હોત કે આવા મોટા પુરુષ મને કીધું હું એમાં મારું બગડી ગયું શું બગડી ગયું પગ ધોવા કીધું એમાં મારું શું ખરાબ શું થઈ ગયું આટલો જો વિચાર હોત તો પગ ધોવાની અંદર કાંઈ બીજું જાજુ બળ તો હતું નહીં ને પણ ઘેર જવામાં કેટલું બળ કર્યું મંદિર નહીં જવામાં કેટલું બળ આમ પકડી રાખ્યું હશે કે આવે તો જવું જ નથી એ સાધુ હોય ત્યાં સુધી કેટલી બધી પકડ રાખી હોય માટે ભગવાનના ભક્તએ અહમ ભાવને ઓળખવો અહમ ભાવને ઓળખવો અહમ ભાવને ટાળવા મહેનત કરવી નિત્ય વાલા ભક્તો સાધના કરીએ આપણે માળા કરીએ છીએ ને ભક્ત ચિંતામણી વાંચીએ છે ને નિષ્કુળન કાવ્ય વાંચીએ છીએ ને ધારણાપર્ન ચાંદ્રેન કરીએ છીએ ને એની સાથે એક દોરો સતત ચાલ્યો જાય જે કરે છે મારા મહારાજ અને મોટા પુરુષ કરે છે જે થાય છે એનાથી થાય છે જે સારું છે એનું છે જે ખરાબ થાય છે મારી બુદ્ધિનું ડાપન છે જે કાંઈ જે કાંઈ મને મહારાજ સુખ આપે છે મહારાજ સ્વયં આપે છે મહારાજ સ્વયં અને મોટા પુરુષ કૃપા કરીને આપે છે નહીં કે મારી મહેનતનું છે આવો જો વિચાર રે કોઈ વ્યક્તિ વરરાજો થયો હોય અને એને સૂટ પહેર્યો હોય દસ હજાર ડોલરનો સૂટ પહેર્યો હોય દસ હજાર ડોલરનો ભોપાભાઈ અને દસ હજાર ડોલરનો સૂટ ભાડે લાવ્યો હોય દુકાનમાંથી આ હવે જાનમાં વરરાજો ચડ્યો ઘોડે આખી જાન એમ કે ઓહો 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 હો કેવો સૂટ કેવો સૂટ આ આટલો મોંઘો સૂટ આટલો મોંઘો વરરાજો કદાચ થોડી તો ફૂલાઈ જાય ને દરેકને ગમે ને ફૂલાઈ જાય પણ પછી કોઈ એમ કે દહ દી પછી મારા લગ્ન છે તો આ સૂટ તમારો થોડો પહેરવા આપજો તો હું કે ફ્યુટ ડાઉન થઈ જાય ને કહેવું પડે ને કે ઓલા સ્ટોરે ભાડે મળે લે આવજો આ બુદ્ધિવાળો હોય તો પહેલેથી જ એને અહમ ના આવે ગમે એટલા સૂટના વખાણ કરે તો એને ખબર છે કે હમણાં કાઢી અને આપી દેવાનો છે કાલે એમ જે કાંઈ સારું છે ને એ કોઈક દુકાનમાંથી આપણને મળેલું છે ભાડુઆત છે ભાડુઆત છે એવું જો આપણને જણાય તો અહમ ધીરે ધીરે આપણું ટળે એટલે કે ભગવાનની માયામાંથી આપણે બહાર નીકળીએ કારણ કે શ્રીજી મહારાજ કહે છે દેહને વિશે અહમ બુદ્ધિ કેટલું મોટું આ અહમ કેટલું મોટું કેવી પદવી ઉપર ગયેલો હોય એને ક્યાં લઈ જાય આપણા સત્સંગની અંદર ભવાનંદ સ્વામી થયા ખૂબ સુંદર ગાતા હતા બહુ જ સરસ ગાય શ્રીજી મહારાજ બહુ રાજી થઈ જાય એવું ગાતા પણ પ્રેમાનંદ સ્વામી જ્યારે મહારાજની આગળ ગાય ત્યારે મહારાજ પ્રેમાનંદ સ્વામીના બહુ વખાણ કરે બહુ વખાણ કરે મેં કીધું ને કે અહમની ઓળખાણ ક્યારે થાય મારી અંદર અહમ છે ઓળખાય ક્યારે કે કોઈ ભગવાનના ભક્તના અતિશય વખાણ થતા હોય ને એ જ ક્ષેત્રની અંદર આપણે અનંતગની સેવા કરતા હોઈએ એ ક્ષેત્રની આવડત આપણી અંદર અનંતગની હોય એ ક્ષેત્રનું જ્ઞાન આપણી અંદર અનંત ગણું હોય છતાંય પણ આપણી નોંધ પણ ન લેવાતી હોય અને ત્યારે હૃદયમાંથી જે કોઈ પ્રકારનું કોઈ ઝેરરૂપી સંકલ્પો જે થાય છે એ અહંકાર છે એ ભગવાનની માયા છે એ માયાને ટાળવી એ ભગવાનના ભક્તનું લક્ષણ છે પ્રેમાનંદ સ્વામીના જ્યારે બહુ વખાણ થયા ને ત્યારે ભગવાન સ્વામીને મનમાં એમ થવા લાગ્યું કે લોહ આપણે તો નજરમાં આવતા જ નથી કે આપણે તો નજરમાં જ નથી આવતા હારું બહુ અઘરું છે આ હે હરીશભાઈ પાવતીની સેવા કરતા હોય ને આશીષભાઈ બાજુમાં પાવતીની સેવા કરતા હોય બે હાથ દીની રજા લઈને સેવા કરી હોય હવે હરીશભાઈનું નામ ગુરુજીએ બહુ દઈ દીધું કે અમારે હરીશભાઈ તો આમ ને આમ ને આમ સારું આશિષભાઈને અહીં હરીશભાઈને ટાઢું થતું જાય ને ઓલ બાજુ ઉકળતું જાય એક બાજુ પર ઉકળે ને એક બાજુ પર ટાડું થાય હવે મોટા પુરુષને તો કાંઈ હોય નહીં હરીશભાઈને કહી દેવું કે અસીતભાઈને ના કહેવું એના મનમાં એવું કાંઈ ના હોય પણ એને સહેજે મહારાજે બોલાવ્યા બોલ્યા પણ જીવને આવું બહુ થતું હોય આપણે જ્યારે મોક્ષના માર્ગે નીકળેલા છીએ ચાલેલા છીએ ત્યારે આવા ભાવોને કાઢીએ મહારાજને મોટા સાધુના હૃદયમાં જવું છે એની જીભ પર નથી જવું એના હૃદયમાં જવું છે આપણી અંદર તાકાત હોય ને તો મહારાજને મોટાના હૃદયમાં ઘૂસી જવું જીભ ઉપર તો ક્યારેક વ્યવહાર બોલવું પડે અરે જીભ ઉપર તો ક્યારે આપણને ઉત્સાહ ને પ્રોત્સાહન માટે બોલવું પડે પણ એના હૃદયમાં આપણે જતા રહીએ કે કાંઈ એને કહેવું જ ના પડે કોઈ દિવસ આપણું થયું કે ના થયું ઉપરથી આપણું સન્માન ના થાય તો એવો વિચાર આવે કે મારા મોટા ભાગ કે ભગવાને મને માન અપાવ્યું જ નહીં સારું અપાવ્યું હોય તો ટાળવા પાછી મહેનત કરવી પડત ટાળવા મહેનત કરવી પડે માન મળ્યું હોય તો ટાળવા મહેનત કરવી પડે આ કૌશિલ ભગતને શું માન મન તો બેહે બે પછી ટાળવા મહેનત કરવી પડે ને પણ અત્યારે ટાળવા મહેનત ના કરવી પડે તો ભાગ્યશાળી કોણ એ કે હું ભાગ્યશાળી એ છે જોખમ એના માથે ઓછું છે પરંતુ જીવને એવી સમજણ નથી હોતી જીવ હંમેશા ઊંધું વિચારતો હોય છે ઊંધું ભવાનંદ સ્વામીને એમ થાય કે હું આટલું સરસ ગઉં મારા કોઈ દી વખાણ નહીં આપણી ત્યાં કોઈ કિંમત નથી એના કરતાં હાલો આ છોડી દો સ્વામિયણને છોડો મોટા રાજાને જઈને રીઝાવું ને મોટો રાજા રાજી થાય રાજાઓ કિંમત કરશે સ્વામી એન્ડ મારી કોઈ દી કિંમત નહીં કરે છોડો કે સ્વામિનારાયણને તે મહારાજને છોડીને જવા તૈયાર થયા મુક્તાનંદ સ્વામી માં જેવા સાધુ એને ચિંતા થઈ મુક્તાનંદ સ્વામી ગયા ભવાનંદ સ્વામીને કે ભાઈ પ્રોબ્લેમ શું છે તમારા ફ્યુઝ કેમ ઉડી ગયા છે તો કે પ્રોબ્લેમ બીજો કાંઈ નથી પણ આ મહારાજને પ્રેમાનંદ જ દેખાય છે તો અમે બધા શું કરીએ છીએ પ્રેમાનંદ એકલો જ ગાઈ જ અમે શું કરીએ છીએ બધા મુક્તાનંદ સ્વામી કે ભાઈ પ્રોબ્લેમ એટલો જ છે ને મહારાજ પ્રેમાનંદના વખાન કરે બ્રહ્માનંદના કરે મુક્તાનંદ સ્વામી તમારા કરે અને મારું કોઈથી મારી બાજુ નજર નહીં મારું નામ નહીં નિશાન નહીં તો અમે શું કરીએ છીએ અહીં ઓહો મુક્તાનંદ સ્વામી કે મહારાજ છે ને ભૂલી જાય મહારાજ પણ તમે જતા ના રહેશો ભલા થઈને આવતીકાલમાં હું ચોક્કસ મહારાજને કહીશ અને મહારાજ છે ને તમારા વખાણ કરશે સારું તમે કહો છો તો એક દી રહું છું કે બીજે દિવસ મુક્તાનંદ સ્વામી મહારાજને કાનમાં કહે કે મહારાજ બીજાના કરો કે ના કરો પણ આ ના કરજો બાપા સત્સંગ ટળી જશે આનો હા આવા કાચના ઠામડા આપણે ના થઈ ગયા મોક્ષના માર્ગની અંદર છે ને સોનાના સોનાના સોનાની લગડીઓ જેવું થવું આવું કાચનું ઠામડું ના થવું કે આ રહી ગયા છે આ રહી ગયા છે આ રહી ગયા છે એટલું બધું ભગવાનને ભગવાનના સાધુ કે કોઈ હોય એને વિચારવું પડે આપણા વિશે તો સમજવું કે મારી અંદર બહુ મોટી ખોટ છે બહુ મોટી ખોટ છે આ જોવાના આપણા ભોપાભાઈ વિનોદભાઈ આટલી મોટી સેવાઓ કરે તેને સ્ટેજ ઉપર બોલાવા ખોડવા પડે રસોડાના અંદર હવે એને જે દિવસ શનિવાર મોટી સભા હોય ને તે દી દેવાનું હોય તે દી એને ગોતવા જવા પડે એને કહી રાખવું પડે કે ભાઈ બેસજો સભામાં બોલો કહેવું પડે કે સભામાં બેસજો આ તમને બોલાવાના સ્ટેજ પર આવું કહેવું પડે ભગવાનને સાધુ નારાજી થવું હોય તોય થાય અને ઓલા તો મને ભૂલી ના જતા હું બેઠો છું તો એ કેવું થાય અને ઓલું કેવું થાય ઓલામાં કેવો રાજીપો અને આમાં કેવો રાજીપો રાજીપો હામાં મળ્યો બેયને આપે આપ્યું તો બેયને પણ રાજીપો શામાં મળે ઓલો જે અહમ રહીત છે એમાં મળે મહારાજ કે આજે કરી દઈશ વખાન ચિંતા ના કરશો અને પછી તો ભવાનંદ સ્વામીએ ગાયું ભાઈ બહુ સરસ ગાયું આ પણ મહારાજ કે મુક્તાનંદ સ્વામી અમારા ભવાનંદ સ્વામી એવું ગાયું એવું ગાયું એવું ગાયું એનો અવાજ ને એનો કંઠ ને એનો રાગ અમારા મળ દ્વારાથી જેવો અવાજ આવે ને એવો એનો રાગ બોલો ઉભા રે જે સ્વામી નારાયણ નીકળી ગયા મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ શું કર્યું મહારાજ કે જવા દો કીડિયારાનો રોગ છે કાઢી નીકળી ગયા મહારાજ રોક એમને રોક એમને રોકવા ગયા જ નહીં એના હૃદયમાં એમ હતું મોટા રાજાને રીઝવીશ જતા રસ્તાની અંદર ક્યાંક કોઈ ઝેરી જીવડું કરડ્યું અને હાથ નખ પાકી ગયા પતનો રોગ થયો વાજિંત્ર વગાડી ના શક્યા ખાન દેશની અંદર ક મોતે મર્યા એ બાજુ નીકળ્યા ને ક મોતે મર્યા લો આ કોણ ખેંચી ગયું અહમ પણ એ અહમ કોણ છે ભગવાનની માયા માટે ભગવાનની માયાને ઓળખી રાખવી ઓળખી રાખવી બહુ તાકાતવાળી છે નહીં છોડે હું તમે વા હું વાત કરું છું ને તો વાત કરતાં કરતાં પકડી લે એવી છે પણ ઓળખી રાખવી કે આવી છે બને એટલી એનાથી આમ દૂર રહેવું બને એટલું દૂર રહેવું બને એટલું આમ સજાગ રહેવું કે આવ્યું હા આવ્યું ભાગો આવ્યું ભાગો આવ્યું ભાગો જેમ પેલો સર્ફ નીકળે ને ભાગ્યે ને એમ આમ જોયા કરું સતત જોયા કરું આવ્યું આવ્યું ભાગો આવ્યું ભાગો નીકળ્યું ભાગો અમારે પેલા પાર્થમના આમ દિવાસળીથી આરતી પ્રગટાવવાની ને તેને એને દિવાસળીની બીક લાગે એક બે જગ્યાએ કે મેં કહ્યું પ્રગટાય ને આરતી તો આમ મને બીક લાગે કે નાની દિવાસળી એ અડે જ નહીં ને એને જોયું એ દિવાસળી ને ભાગે છે કોઈ નાનો ઉંદર ને છછુંદર જોવે તો ભાગે છે ઘણાની એવી બીક હોય ને એમાં અહમરૂપી છછુંદર અહમરૂપી સર્પ અહમરૂપી વાઘ અહમરૂપી દીપડો અહમરૂપી ચિત્તો આ અહમરૂપી ભાવર અહમરૂપી આરબ આનાથી બી દૂર ભાગવું છોડી દેવું છોડીને ભાગવું તો ભગવાન બહુ રાજી થશે એવી ભગવાનની આ માયા છે એને ભગવાનને મોટાની કૃપાથી તરાઈ છે હજુ વચનામૂર્તની અંદર આગળ આપણે આવતીકાલે સમજીશું બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય